કોણ છે મારા ઘરમાં મને મારી નાખવાનો પ્રયત્ન કરે છે? નક્કી આ આદિ અને દામિની જ છે. સાલાને આજે છોડીશ નહીં હું. રામખોર, ક્યાં ગયા બધાય? આ ક્યાં મરી ગયા બધાય? આદિ દામિની, શું થયું? ક્યાં ગયો આદિ? ક્યાં છે? સેના રૂમમાં? પણ આટલા બરાડા કેમ પાડો છો? બરાડા જ પાડે ને. હમણાં છે આ તારો પતિ છે ને મરી ગયો હોત, ટાઈમસર હું જાગ્યો ન હોત ને તો. શું થયું પાછું? રામખોર નાલાયક, આજ આજ કરું તું ને તારે? તારા બાપ ને મારી નાખવા ઉભો થયો? હું કર્યું છે મેં. અરે પાછો એમ કહે છે હું કર્યું છે મેં? હમણાં મારું ગળું દબાવો તું જ આવ્યો તો. ગળું દબાવવા? હું ક્યાંથી આવી શક્યો હોત? પૂછો, હું તો તમારી સાથે હતો ને. હા તો ભાઈ, શું કહે છે તું? આ બેન, તમે કઈ બોલતા જ નહીં. આને છે ને તમે ઓળખતા નથી. અને આ તારો દીકરો નહીં, તારો દુશ્મન છે. દુશ્મન આ મને મારવા આવ્યો તો મને મારવા. એને એમ કે આને મારી નાખું ને તો બધી મિલકત આને મળી જાય. પણ એ તારું સપનું ક્યારે સાકાર નહીં થવા દઉં. અરે પણ તમે આવું કેમ બોલી શકો? માનું છું કે મને તમારા ઉપર ગુસ્સો છે, એનો અર્થ એ નથી કે હું તમારું ખૂન કરી શકું. સાચી વાત છે. હા હા, આદી આદી વાત સાચી છે. એક દીકરો બાપ ને કેવી રીતે મારી શકે? હું ઈ જ કહું છું. આ આ આ કપાતર દીકરો એના બાપ ને મારવા ઉભો થયો. તમને છે ને ખરાબ સપનું આવ્યું હશે. આ ખરાબ સપનું મને નહીં, હકીકત છે. સાચી વાત છે મામાની. આદિત્ય ભાઈ જ બોલતા હતા ને કે હવે તો હું જોઈ લઈશ અને હવે હું એમને બતાવીશ કે આખરે હું પણ એમનો દીકરો છું. અરે કેવા દીકરા છો તમે? એક દીકરો થઈને બાપને મારવાની કોશિશ કરો છો? શું બોલે છે તું? આ હા હા, એ હાચું જ બોલે છે. તે જ મને કીધું તું ને આનું પરિણામ સારું નહીં આવે. હું જોઈ લઈશ. મને મિલકતમાંથી કેમ બહાર કાઢો છો? તારે એમ કે આ બાપનો કાંટો કાઢી નાખું ને એટલે બધી મિલકત મારા નામે થઈ જાય એમ? પણ એ એ ક્યારેય નહીં થાય. આ તારો બાપ જીવે છે. અરે તારી જવાને 70 ને ભણાવ્યા છે મેં. મેં એવું ક્યાંય નથી વિચાર્યું. મેં એવું કાંઈ નથી કર્યું. આ ખોટું બોલે છે. એને પૂછો, એ પણ મારી સાથે બેઠો હતો. અરે તમે બોલો ને કંઈ. હા, શું બોલી રહ્યા છે? પહેલાથી ખબર હતી અને અત્યારે આવી મને નતી ખબર કે તું તારા બાપ ને હોતે મારવા આવી રીતે આવી. અરે હું નથી આવ્યો મારવા, સાચું બોલી રહ્યો છું. તમે કહો ને. અરે પણ મને શું ખબર, મારી સાથે તો તું થોડીક જ વાર હતો. પછી તું ક્યાં ગયો, શું કર્યું, મને કઈ નથી ખબર. અરે ફઈ, આપણે બધા હમણાં સાથે તો બેઠા હતા. કોણ બધા સાથે બેઠા હતા? તમે લોકો નક્કી કરી લો ને. હા, ખ્યાલના આદિત્યભાઈ કહે છે કે બા ને આદિત્યભાઈ સાથે બેઠા હતા. પાછા મને વચ્ચે નાખો છો અને હવે તમે તમે ક્યાંથી સાથે હોવાના? અરે હું આદિ ફઈ ને તમે તમને ફોન આવ્યો, તમે બહાર જતા રહ્યા. તું દામિને ખોટું બોલ માં. તું અને આદિ બંને છે ના ઘરની બહાર નીકળો હવે. એક મિનિટ એ નથી જોતા મારે. ના પપ્પા, હા એક મિનિટ. વ્યક્તિ ભાગી ગયો. સાલા, તને તને કઈ ભાન ન પડી કે તું તારા મામા નું ગળું દબાવે છે? અરે અત્યાર સુધી તો મને એમ હતું કે મારો આદિત્ય છે. હા સાચી વાત છે મામાન. આ બધું જ કામ મેં જ કર્યું હતું. કારણ કે આ કામ કરવા માટે મને અને મારા બાએ જ કહ્યું હતું. શું? હા મોટા બેન, આ દેવાંગ શું કહી રહ્યો છે? સાચું કહી રહ્યો છું. કારણ કે આ ઘરમાં કેટલાય સમયથી તમે લોકો પૈસા માટે થઈને ઝઘડી રહ્યા છો અને હું અને મારા બા અમે લોકોએ નક્કી કર્યું હતું કે કોઈ પણ હિસાબે અમે આ તમારા લોકોની અંદર ફૂટ પડાવીશું, તમને લોકોને અંદરો અંદર ઝઘડાવીશું. અને તમે લોકો જેવા ઘરની બહાર જાવ ને આદિત્યભાઈ, એટલે
આ બધી જ મિલકત અને પ્રોપર્ટી મામા મારા નામે કરી દેશે, અને અમે લોકો કાયદેસરના આ મિલકતના અને કંપનીના માલિક બની જઈશું. તારી આટલી હિંમત? તારે મિલકત જ જોતી હતી ને, લઈ જા બધી મિલકત. પણ તે મારા પપ્પાને મારવાની કોશિશ કરી, આ તે સૌથી મોટી ભૂલ કરી છે. ભલે હું એને નફરત કરતો હોઉં, પણ એ મારા પપ્પા હશે. આજ સુધી ક્યારે ભલે મને એને પ્રેમ નથી આપ્યો, પણ હું તો હંમેશા એમની પાસેથી એક જ અપેક્ષા રાખતો હતો કે આજ નહીં તો કાલે, કાલ નહીં તો પરમ દિવસે પપ્પા મને અપનાવશે, મારા કામથી ખુશ થશે, મારા વખાણ કરશે, ઘરમાં કહેશે, કુટુંબ પરિવાર બધે વાત કરશે કે મારા દીકરાએ બધી જવાબદારી અપનાવી લીધી, મારો દીકરો મોટો થઈ ગયો. પણ ના, એવું કંઈ ન થયું. ઉલટાનો હંમેશા હું વાંકમાં આરોપમાં આવતો રહ્યો. એ મને ઘરની બહાર કાઢવા માંગતા હતા, છતાં પણ હું એમને મૂકીને નહોતો જવા માંગતો, એટલે મેં ઘર ન છોડ્યું. બાકી આ ઘરમાં હું રહેવા પણ નહોતો માંગતો, ફક્ત એમના માટે થઈને, એમના માટે થઈને જ હું આ ઘરમાં પડ્યો રહ્યો હતો. આદિ બેટા, તારા બાપને માફ કરી દે. હું પૈસાના મોહમાં, પૈસાના અહંકારમાં તારી સાથે ફાવે એવું વર્તન કરતો હતો, અને આપણી ઓફિસમાં પણ પટ્ટાવાળા સાથે પણ તારું ઘોર અપમાન કરતો હતો. મને એમ હતું કે મારો દીકરો નહીં, મારો દુશ્મન છે. હું તને કોઈ દિવસ બે વેણ પણ તને સારા ન કહી શક્યો. અરે મને તો એમ હતું કે આ મારો આદિ મારું ધનોત પનોત કરી નાખશે, એટલે તો હું તને ઘરમાંથી બહાર કાઢવાની વાતો કરતો હતો. પણ મને ખબર નહોતી કે મારો આદિ તો સમજણમાં મારી કરતાં પણ મોટો છે. જોયું ને આદિના પપ્પા, આ તમે જોઈ લીધું ને, દીકરો એ દીકરો હોય છે. હા, એની તો લે કોઈનો આવ, પણ તમે એને સમજી ન શકીએ. એને જવાબદારી આપવાના બદલે તમે હા આ તમારી બેનના છોકરાને જવાબદારી આપી દીધી. નાલાયક, હવે મારા ઘરમાંથી બહાર નીકળી જા. બેન, તમે બહાર નીકળી જાઓ મારા ઘરમાંથી. આ તો બેન છે એટલે જવા દઉં છું. આદિ, આજે મને ખબર પડી કે પરિવાર છે ને એ જ આપણો પોતાનો હોય છે, અને પરિવારથી આ દુનિયામાં બીજું કોઈ મહત્વનું નથી હોતું. પણ હું આ કાંઈ સમજી ન શક્યો. વર્ષોથી તમને ગળે નથી લાગ્યો, એકવાર ગળે નહીં લગાડો? હા બેટા, આજે તો મારું અયું થનગણે છે તને ગળે લગાડવા માટે. આવી જા બેટા.